દિલ્હીમાં પઠાણ ફિલ્મને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. વીએચપી અને બજરંગ દળના કાર્યકરોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું અને સમગ્ર દેશમાં ફિલ્મ રિલીઝ ન થવા દેવા પર વિરોધ દર્શાવ્યો. સાથે જ નગરમાં આવેલ બે સિનેમાઘરોના માલિકોને પણ આવેદનની નકલ આપી સહકાર આપવાની અપીલ કરાઈ છે. ઉલ્લેખનીય છે કે ફિલ્મના એક ગીતમાં ભગવા કપડાના ઉપયોગથી હિન્દુ ધર્મનું અપમાન થતું હોવાનો આક્ષેપ કરાયો છે. દિવસની વાત કરવા જઈશ તો 74,000 થી વધારે લોકોએ સિવિલની ઓપીડીનો લાભ લીધો છે. ઓન એન એવરેજ હું કહીશ તો 4,000ની આસપાસ ઓપીડીની અંદર દર્દીઓ આવતા હોય છે. અને જે મચ્છર વાયરલ ઇન્ફેક્શનનો શહેરમાં કેર જોવા મળી રહ્યો છે. 20 દિવસમાં 74,000 દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં આવ્યા છે. લોકોમાં સૌથી વધુ તાવ, શરદી અને ઉધરસના કેસ સામે આવ્યા છે. બાળકોમાં પણ વાયરલ ઇન્ફેક્શન જોવા મળ્યું છે. અહીં શ્વાસ લેવાની પણ બાળકોને તકલીફ પડતી હોવાના કેસો પણ જોવા મળ્યા છે. વાયરલ ઇન્ફેક્શન ઝડપી ફેલાઈ રહ્યું છે. ઘરમાં એક વ્યક્તિ બીમાર પડશે તો અન્ય પણ બીમાર પડી શકે છે. ખાસ કરીને વૃદ્ધો અને બાળકોનું ધ્યાન રાખવું જરૂરી છે. વાયરલ ઇન્ફેક્શનમાં તાત્કાલિક સારવાર લેવા તબીબો સલાહ આપી રહ્યા છે. આવા સમયે અસ્થમાના અટેક આવવાની પણ સંભાવના છે. 20 દિવસની વાત કરવા જઈશ તો 74,000થી વધારે લોકોએ સિવિલની ઓપીડીનો લાભ લીધો છે. ઓન એન એવરેજ હું કહીશ તો 4,000ની આસપાસ ઓપીડીની અંદર દર્દીઓ આવતા હોય છે. અને જે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોમાં કંટ્રોલ છે, પરંતુ જેમ તમે કહ્યું ડબલ ઋતુના હિસાબે અને વાયરલના કેસીસ, શરદી, ખાંસી, તાવ, ઉધરસ એવા દર્દીઓમાં ડેફિનેટલી વધારો થયેલો છે. આપણે કહીએ કે જ્યારે ડબલ ઋતુ આવતી હોય છે ત્યારે આવા શ્વાસને રિલેટેડ રોગોમાં વધારો થતો હોય છે. કંઈ બી હોય તો વહેલી તકે ડૉક્ટરનું કન્સલ્ટ કરી અને સારવાર ચાલુ કરવી જોઈએ. રાજ્ય સરકાર દ્વારા કોઈપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવે છે. ત્યારે પાટણના સાંતલપુરમાં આવેલ કચ્છના નાના રણમાં મીઠાના વ્યવસાય સાથે જોડાયેલા પરિવાર માટે એક ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. અગરિયાના બાળકો શિક્ષણથી વંચિત ન રહે તે માટે સરકાર દ્વારા સ્કૂલ ઓન વ્હીલ્સ અંતર્ગત બસો ફાળવવામાં આવી છે. અત્યંત આધુનિક સુવિધાની સાથે બાળકો ખૂબ જ ઉત્સાહ સાથે અભ્યાસ કરી રહ્યા છે. બસમાં અભ્યાસને લગતી તમામ સુવિધા સાથે બાળકોને પૌષ્ટિક નાસ્તો અને મધ્યાહન ભોજન આપવાની વ્યવસ્થા પણ કરાઈ છે. અમે અહીંયા મીઠો પકાવવા આવીએ છીએ, 6-7 મહિના સુધી અહીંયા રહીએ છીએ અને અહીંયા કને છોકરાનું શિક્ષણ ના બગડે એના માટે સરકારે સારામાં સારી વ્યવસ્થા રાખી છે. એના માધ્યમથી બસમાં સ્કૂલ બનાવી છે. એના માટે ટીવી, અંદર પંખા, પાણી માટે અંદર હારું મારું છે, ફિલ્ટર પાણી આવે છે. અમે 6 મહિના રહી છીએ અહીંયા. અમારે બસમાં સુવિધા સારી છે, સરકારે પણ સુવિધા સારી આપી છે. અમને ભણવા સારું મળે છે, પણ અમને સાથે સાથે ખાવાનું ચિકન, બિસ્કેટ ને એવું બધું મળે છે સારું. અહીંયા સાહેબ અમને ખૂબ જ ભણાવે છે, સાહેબને અમને બધું સારું ભણાવે છે. બસમાં શાળા બનાવી છે સરકારે, અને અહીંયા ટીવી છે, પંખા છે, સારો નાસ્તો મળે છે. અહીંયા લખાવવામાં એવું સરસ લખાવવામાં મજા આવે છે, ઓર ભણવામાં મજા આવે છે. અહીંયા ખીચડી છે, ખીચડી ખવડાવે છે, ચોખા ખવડાવે છે. રણની અંદર ટોટલ 10 બસોની વ્યવસ્થા કરવામાં આવેલી છે આપણે, અને 10 બસની અંદર એક એક શિક્ષકને ત્યાં વ્યવસ્થા કરે. ટોટલ 221 બાળકો છે ત્યાં, અને CRC દ્વારા અવારનવાર 10-12 દિવસે વિઝિટ કરવામાં આવે છે. બાળકોનો અભ્યાસ કેવો છે તે માટે એની વિઝિટ કરવામાં આવે છે CRC. અહીંયા રણની અંદર સ્કૂલ વાનની અંદર બાળકોને શિક્ષણ આપવામાં આવે છે, જેમાં વાનની અંદર પંખાની સુવિધા, લાઇટની સુવિધા, પછી LED TVની પણ સુવિધા છે, અને સાથે સાથે ચલચિત્રો પણ બનાવેલા છે, જેના દ્વારા બાળકોને ગુણવત્તાયુક્ત અને સારું શિક્ષણ મળી રહે છે. જે લોકોનું શિક્ષણ ના બગડે એના માટે સરકારે અહીંયા 10 બસો મૂકવામાં આવી છે સ્કૂલ ઓન વ્હીલ્સ યોજનાના નામે. એ 10 બસોની અંદર અલગ અલગ વિસ્તારના રણની અંદર જે કામ કરતા અગરિયાઓના બાળકો ભણવા આવે છે, એના માટે રાજ્ય સરકારે વેલ ટ્રેન્ડ શિક્ષકો પણ મૂક્યા છે. એક દિવસના શિયાળુ સત્રને લઈ વિપક્ષ કોંગ્રેસ દ્વારા ધાંધલ ધમાલ મચાવવામાં આવી. કોંગ્રેસ દ્વારા આભાર પ્રસ્તાવના સમયમાં વધારો કરવાની માંગ સાથે અધ્યક્ષને ઘેર્યા. જોકે એક જ દિવસના સત્રને લઈ અધ્યક્ષે કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાને આડે હાથ લીધા. શાસક અને વિપક્ષ વચ્ચે શાબ્દિક ટિપ્પણી બાદ કોંગ્રેસ દ્વારા વોકઆઉટ કરવામાં આવ્યો.
સંપૂર્ણપણે નિયમોનું ઉલ્લંઘન કરીને આજે સીધી જ રાજ્યપાલના આભાર પ્રસ્તાવની ચર્ચા એક દિવસમાં એ પણ બે કે ત્રણ કલાકના પૂરું કરીને પ્રજાનો જે અવાજ રાજ્યપાલના પ્રવચનના આધારે વિધાનસભામાં વિપક્ષોએ રજૂ કરવાનો હોય છે એ અધિકાર અમારી પાસેથી છીનવી લેવામાં આવ્યો, નિયમોનું સંપૂર્ણ ઉલ્લંઘન કરવામાં આવ્યું, એટલે ગૃહનો અંદરથી કામકાજનો બહિષ્કાર કરી વોકઆઉટ કર્યો છે અને આ બાબતે અમે લેખિતમાં પણ માનનીય અધ્યક્ષશ્રીનું અને માનનીય રાજ્યપાલશ્રીનું પણ ધ્યાન દોરીશું. અને હવે વાત